સૌથી પહેલા દેશમાં રાજ્યસભાની ચૂંટણી છે તે આ મહિનામાં જ યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણીમાં જે 7 રાજ્યો છે તેના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી દીધી છે. જો કે આ યાદીમાં કેટલાય મોટા માથા છે તેના પત્તા કપાયા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કેન્દ્રીય મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં નથી આવ્યા. ત્યારે આ યાદીમાં કોને કોને ટિકિટ ફાળવવામાં આવી છે તેની વાત કરીએ તો ભાજપે રાજ્યસભાની આગામી ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે. 2022માં કોંગ્રેસ છોડીને આવેલા આરપીએનસીને ઇનામ મળ્યું છે અને ભાજપે તેમને યુપીમાંથી રાજ્યસભાની ટિકિટ આપી છે. જો કે આ યાદીમાંથી આશ્ચર્યજનક રીતે બિહારના દિગ્ગજ નેતા સુશીલ મોદીના નામની બાદબાકી ચર્ચામાં છે. વાત કરીએ ભાજપ તરફથી કોને કોને ટિકિટ અપાઈ છે તો તેને લઈને બિહારમાં ડોક્ટર ધર્મશીલા ગુપ્તા અને ડોક્ટર ભીમસિંહને આ ટિકિટ આપવામાં આવી છે રાજ્યસભાની. છત્તીસગઢમાંથી રાજા દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહને ટિકિટ અપાઈ છે. ઉત્તર પ્રદેશમાંથી કુલ 7 લોકોને ટિકિટ અપાઈ છે. સુધાંશુ ત્રિવેદી, આરપીએનસિંહ, ચૌધરી તેજવીરસિંહ, સાધનાસિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને નવીન જૈન એમ ઉત્તર પ્રદેશમાંથી 7 લોકોને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે. હરિયાણાથી સુભાષ બરાલાને ટિકિટ આપવામાં આવી છે. કર્ણાટકથી નારાયણ કૃષ્ણાસા ભાંડગેને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ઉત્તરાખંડથી મહેન્દ્ર ભટ્ટને રાજ્યસભાની ટિકિટ મળી છે. પશ્ચિમ બંગાળથી સમીક ભટ્ટાચાર્યને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે હજુ પણ ભાજપ દ્વારા અનેક બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. દેશના 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે આ અંગેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું. રાજ્યસભા માટે 15 ફેબ્રુઆરીએ નોમિનેશન ભરી શકાશે અને 20 ફેબ્રુઆરી સુધી તેમના નામ પરત લઈ શકે છે. આ સાથે આપને અહીં એ પણ જણાવી દઈએ કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ઉમેદવારોની જાહેરાત છે તે બાકી છે. ગુજરાતમાં જે 4 બેઠક ખાલી છે રાજ્યસભાની, આ 4 બેઠક પર કોને ટિકિટ આપવામાં આવશે તે એક વિષય છે. આપનું શું માનવું છે આ મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.